मित्र विद्यार्थी मित्रों आपणे चैप्टर नंबर 1 घन अवस्था भणता हता। हवे एनी अंदर आपणे ए वात करी के जे गुजरात बोर्ड माटे जेटलू इम्पोर्टंट हतुं बराबर ए आपणे जोई गया। हवे ए चैप्टरनी अंदर जे कई एक्स्ट्रा एटले के जे कई आपणे आ वर्षे काढी नाख्युं छे एनी पर एक वक्त साथे साथे नजर नाखी लईए जे आपणा जी नीटनी अंदर खूब ज अगत्यनुं बराबर आवशे। तो एक वक्त जोई लीए बराबर के कई रीते आपणे बराबर एना बोर्डनी अंदर सॉरी जी नीटनी अंदर पूछाय छे। तो सामान्य रीते जे पाछळनी थियरी काढी नाखी छे एने एक वक्त जरा आपणे आगळ वधारीए भणीए तो तमने शॉर्ट की क्षति बराबर बिंदु क्षति ए तमामे तमाम वस्तु आपणने याद छे। हवे अहींया आपणे जे शीखवानुं बाकी छे ए विद्युतीय गुणधर्म छे। શું છે આપણે વિદ્યુતીય ગુણધર્મ? તો એક વખત જરા ટેક્સ્ટબુક ખુલ્લી રાખજો, જે આપણે નીકળી ગયેલું છે એને જ આપણે આગળ ભણીએ બરાબર। તો વિદ્યુતીય ગુણધર્મ, તો ઘન પદાર્થો વિદ્યુતીય વાહકતાનો આશ્ચર્યજનક ગાળો પ્રદર્શિત કરે છે બરાબર। તો એ જે છે એની માત્રા આપણે જોઈએ તો 10^-20 શરૂ કરી કે 10^7 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ જેટલી હોય બરાબર। તો એમાંના પહેલાં લઈ લઈએ, ત્રણ પ્રકારમાં વિભાજિત થાય તો પહેલાં છે વાહકો બરાબર, પહેલાં આપણે લઈ લઈએ વાહકો વિદ્યુતીય વાહકતા। તો પહેલાં આપણે લઈ લઈએ વાહકો બરાબર, વિદ્યુતના વાહકોને આપણે વાત કરીએ તો અહીંયા એ જે એમ કહી શકાય કે ઘન જે ખરો બરાબર એ 10^4 થી 10^7 ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સના ગાળામાં વાહકતા દર્શાવે તેને આપણે વિદ્યુતના સુવાહકો કહેવાય। જે ઘન આપણે શું કીધું કે 10^-4 થી શરૂ કરી અને 10^4 થી શરૂ કરી 10^7 સુધીના ગાળો જે આપણને દર્શાવે બરાબર +4 ત્યાં સુધીના જે વાહકો છે એને વિદ્યુતના સુવાહકોના નામથી ઓળખવામાં આવે છે। ધાતુઓની જે વાહકતાનો જે ક્રમ જે છે એ ક્રમ આપણને 10^7 ઓહમ ઇન્વર્સ જેટલો આપણને રહેલો છે, કેટલો છે 10^7 આપણો ઓહમ ઇન્વર્સ જેટલો છે, તેઓને આપણે સુવાહકોના નામથી ઓળખાય। અવાહકો કોને કહેવાય? એવા ઘન પદાર્થો કે જેમની વાહકતા 10^-20 થી 10^-10 જેટલી ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સનો ગાળો હોય તો એને અવાહકોના નામથી ઓળખાય। શું કહેવાય? એને અવાહકો કહેવાય બરાબર। હવે આ બે ગાળાની વચ્ચે જે ગાળો આપણે વધ્યો બરાબર એ મધ્યમ ગાળો એટલે કે 10^-6 થી શરૂ કરીને 10^4 એને આપણે અર્ધવાહકો કહેવાય। ખાસ આપણે જે છે એ અર્ધવાહકો આપણી માટે ખૂબ મહત્ત્વના છે બરાબર। આ અર્ધવાહકો જે છે એ એમ કહી શકાય કે એ લોકો જ આપણે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ હોય બરાબર તમામની અંદર ટીવી છે એની અંદર આપણને વિદ્યુતનું એમ કહી શકાય ટ્રાન્સલેટ કરી શકે છે, એટલે આ અવાહકો જે છે એ ખૂબ મહત્ત્વના છે બરાબર। ધાતુઓમાં વિદ્યુતનું વહન કઈ રીતે થાય એની લગતી થિયરી છે, સિમ્પલ થિયરી છે બરાબર, અને આપણે વાંચતા જઈએ ભણતા જઈએ એટલે ખ્યાલ આવશે। વાહક વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન અથવા આયનોની હિલચાલ મારફતે થાય। ધાતીય વાહકોનો પ્રથમ વિભાગમાં અને વિદ્યુત વિભાજ્યોનો બીજા વિભાગમાં સમાવેશ થાય બરાબર। ધાતુઓ ઘન તેમજ પિગલિત બંને અવસ્થામાં વિદ્યુતનું વહન કરે બરાબર। ધાતુની વાહકતા પ્રતિ પરમાણુ મળતા સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર આધાર રાખે, કેટલા ઇલેક્ટ્રોન છે એના ઉપર આધાર રાખે। ધાતુ પરમાણુની પરમાણીય કક્ષકો આણ્વીય કક્ષકો રચે જેમથી ઉર્જા એકબીજાની એટલી નજીક હોય જેથી પટની રચના થાય। તમને યાદ હોય તો 11માં ચિતાર જોઈ ગયા હતા આપણે, તો ચિતારની અંદર આપણે આણ્વીય કક્ષકો બનાવતા હતા બરાબર। તો અહીંયા પણ એક એવી થિયરી વિચારેલી છે કે બે પ્રકારના ધાતુઓની અંદર બરાબર આ જે ધાતુઓ જે છે એમાં બરાબર એ બે પ્રકારના પટ હોય છે બરાબર। આવા બે પટ આપણને એવો વિચાર કર્યો સાયન્ટિસ્ટોએ કે આ ખાલી પટ છે, આ ખાલી પટ, અને આ જે બીજો પટ જે છે એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે બરાબર એટલે કે ભરાયેલો પટ છે। હવે આ પટમાંથી ઇલેક્ટ્રોન આમાં જો જઈ શકે તો વિદ્યુતનું વહન થઈ શકે
बराबर है। अने जो न जई शके तो विद्युतनु वहन अहीं थतु नथी, एवो आपणे एक एक थियरी विचारेली छे अहीं वैज्ञानिकोए। अने पट बराबर पटनी रचना करे, आ बे पट छे, आ पट अंशतः भरेलो होय अथवा ते ऊंची ऊर्जावाळा नहीं रोकायेला वाहकता पट साथ व्याप्त थयो थाय तो इलेक्ट्रॉन सरळताथी लागू पड़ेला विद्युत क्षेत्र हेठळ वहे अने धातुनी विद्युतता दर्शावे। जो हवे अहीं एम कहेवा मांगे छे के खाली पट, आ भरायेला पट में इलेक्ट्रॉन छे एवुं विचारो, बराबर। हवे आ भरायेलो पट जे छे बराबर एम कही शकाय के ए बन्ने वच्चे गेप ओछो होय तो अहीं इलेक्ट्रॉन जे छे भरायेला पट मांथी वाहकता पट में जई शके अने विद्युतनुं वहन इलेक्ट्रॉन आरामथी करी शके, बराबर। तो आ रीते बराबर आ रीते आपणे विद्युतनुं वहन थई शके छे। जो भरायेलो संयोजकता पट ने पछी उपरना नहीं भरायेला पट वच्चे जग्या होय, गेप होय तो इलेक्ट्रॉन कूदी शके नहीं, अने कूदी न शके तो आपणे खबर है कि वाहकता खूब ऊंची होय, अवाहको होय एमां पट खूब मोटो होय। हवे आपणे वात जे करवी छे ए अर्धवाहकोनी वात करवी छे, बराबर। अर्धवाहकोनी बाबतमां संयोजकता पट अने वाहकता पट वच्चेनी जग्या ओछी होय एवुं मानवामां आवे छे कि जो अहींया अवाहकोमां एटलो मोटो गेप होय, बराबर, वाहको जे छे ए एकबीजाने आवी रीते मिश्रित थयेला होय छे वाहकतानी अंदर, बराबर। वाहकता वाहको जे छे ए आ पट आवी रीते मिश्रित थयेला होय अने ज्यारे अर्धवाहको हशे तो अर्धवाहकोनी अंदर बराबर आ अर्धवाहको होय तो एमां आ जे पट जे छे ए खूब ज आवी रीते एनी वच्चेनी जग्या खूब ऊंची होय छे, बराबर, खूब आपणे एम कही शकाय ऊंची होय छे। तो आ रीते अर्धवाहको जे छे एमां जग्या ओछी, बराबर, अवाहकोमां खूब वधारे अने जे वाहको छे एमां जरा पण जग्या होती नथी। तो विद्यार्थी मित्रों आपणे एने एम कही शकाय के ए लोको तापमानना वधारा साथे बराबर वाहकता पटमां कूदी जई शके, थोड़ीक वाहकता दर्शाय। अर्धवाहकोनी विद्युत वाहकता तापमानना वधारा साथे वधे छे कारण के इलेक्ट्रॉन जो तापमान वधारे तो आ इलेक्ट्रॉन आरामथी कूदीने एमां जई शके छे, बराबर। सिलिकॉन ने जर्मेनियम याद राखजो, आ लोको आंतरिक अर्धवाहको छे। आ सिवाय बराबर आ लोकोनी वाहकता खूब ओछी होय एने जो आपणे एम कही शकाय योग्य कार्यमां लेवो होय तो एमां शुद्धि उमेरवी पड़े जेथी करीने आ जग्या ओछी थाय अने एने डॉपिंग कहेवाय, याद राखजो। शुं कही शकाय एने डॉपिंग, बराबर है। तो आ जे डॉपिंग जे छे बे प्रकारना आपणे करी शकाय, एक डॉपिंग छे इलेक्ट्रॉन समृद्ध अशुद्धिवाळो अने बीजो डॉपिंग छे इलेक्ट्रॉन, बराबर है, एक समृद्ध अशुद्धिवाळो इलेक्ट्रॉन जे वधारे होय एवा अने बीजो छे इलेक्ट्रॉननी उणपवाळो। आ डॉपिंगना बे प्रकार छे, याद राखजो। इलेक्ट्रॉन समृद्ध अशुद्धिवाळोमां कोण कोण समावेश थाय, याद रखो, खास आम बराबर सिलिकॉन ने जर्मेनियम आवत कोष्टक में 14 समूह में समावेश है। तेमने दरेक ने 4 संयोजकता है। पहलो आपणे प्रकार लई इलेक्ट्रॉन समृद्ध अशुद्धि, बराबर अहींया बे शब्दनी वात करी એ છે સિલિકોન ને જર્મેનિયમ, સિલિકોન ને જર્મેનિયમ, તો સિલિકોન ને જર્મેનિયમ જે છે એ સમૂહ નંબર 14 ની અંદર આવેલા છે, ઓકે। એટલે એ લોકોને બરાબર એ લોકોને આપણે સિલિકોન જર્મેનિયમ 4 સંયોજકતા ઇલેક્ટ્રોનો હોય, કેટલા હોય 4 સંયોજકતા આપણા એની એની પાસે ઇલેક્ટ્રોન હોય। હવે એની અંદર આપણે ફોસ્ફરસ ને આર્સેનિક પી અને એસ આ લોકો જો આપણે એડ કરીએ તો આ લોકો પાસે સંયોજકતામાં 5 ઇલેક્ટ્રોન હોય, કેટલા ઇલેક્ટ્રોન હોય 5, બરાબર है। આ લોકોની સંયોજકતામાં કેટલા ઇલેક્ટ્રોન છે 5, બરાબર। એટલે આ શું કરશે કે 4 ઇલેક્ટ્રોન જે છે ને એ 4 ઇલેક્ટ્રોન એના પડોશી પરમાણુ સાથે તમે ત્યાં આપી દીધેલો છે, બરાબર, એ તમે જરા જોજો એ પડોશી પરમાણુ સાથે એ બંધ બનાવવામાં વપરાશે અને એક ઇલેક્ટ્રોન બાકી રહેશે એને ચલિત ઇલેક્ટ્રોન કહેવાય। શું કહી શકાય? ચલિત ઇલેક્ટ્રોનના નામથી એ લોકોને ઓળખવામાં આવે છે, બરાબર છે। 4 પડોશી પરમાણુ સાથે 4 સહસંયોજક બંધ બને અને 5મો બાકી રહે, બરાબર, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન કહેવાય, બરાબર। આ ઇલેક્ટ્રોન એમ કહી શકાય કે એની વાહકતામાં વધારો કરે, ઓકે, અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ સુધી કહેવાય અને આને એન પ્રકારના આપણા અર્ધવાહકોના નામથી ઓળખાય। કયા પ્રકારના કહેવાય? એન પ્રકારના। હવે ઉણપવાળા છે એમાં કોણ આવે? બરાબર,
तो आ एन प्रकार आवा शब्द याद रखो, एन प्रकार अर्धवाहको। हवे सेकंड नंबर में इलेक्ट्रॉन उणप वाला, तो आमा बी बराबर बोरोन एल्युमिनियम ने गैलियम। समूह नंबर तेर ना तत्वों लई शकाय, हाँ समूह नंबर तेर, आ भाई समूह नंबर चौदह, अने एमा डॉपिंग करू समूह नंबर पंदर नो, उणप छे ए समूह नंबर तेर में है, ए लोकन बाह्यतम कक्षा में त्रण ज इलेक्ट्रॉन हो, आम त्रण इलेक्ट्रॉन हो, एटले चौथो बंद बनावामां तमे ज्यां जोई शको आकृति में चौथो बंद बनावतो नथी, बराबर चौथो बंद अहींया होतो नथी, अने ए त्यां बाकी रही जाए। घन छिद्र आपणे कहेवाय इलेक्ट्रॉन नहीं होय तेवुं छिद्र, ओके। तो ए हिसाबे अने पी प्रकारना अर्धवाहको कहेवाय, केवा प्रकारना कहेवाय, पी प्रकारना अर्धवाहकोना नामथी ओळखवामां आवे छे, बराबर। तो आ लोकोनो उपयोग खास महत्वनो होय छे। तो इलेक्ट्रॉन संघटको बनावा माटे एन प्रकार ने पी प्रकारना अर्धवाहको जुदा जुदा संयोगीकरण में वपराय। डायोड एन अने एन प्रकार ने पी प्रकारना अर्धवाहकोनुं संयोगीकरण छे डायोड करीने आवे, तमे जोजो नेट पर। रेक्टिफायर बराबर, ते रेक्टिफायर तरीके वपराय, याद रखजो। आ ट्रांजिस्टर एक प्रकारनो अर्धवाहक बीजा प्रकारना बे अर्धवाहक वच्चे स्तरना सैंडविच तरीके काम में आवे छे, बराबर बनावामां आवे छे। एनपीएन ने पीएनपी प्रकारना ट्रांजिस्टरो रेडियो अथवा ऑडियो सिग्नल ने पारखवा अने प्रवृद्धि करवा माटे वपराय। शोर कोर्स एक कार्यक्षम फोटोडायोड छे, याद रखजो, अंडरलाइन करी नाखजो, जे प्रकाश ऊर्जा ने विद्युत ऊर्जा में रूपांतर करे छे, बराबर। तो आ रीते एने अंदर आपणे एन प्रकार ने पी प्रकारना जे बनावीए एमां जरा आगळ वात करीए कि समूह नंबर तेर ने पंदर ना विशिष्ट संयोजनों, बराबर आयन एसबी एआईपी अने जीएएस छे, गैलियम आर्सेनाइड, बराबर जीएसी अर्धवाहको खूब ज झड़पी प्रक्रिया आपे, तेमणे अर्धवाहक साधनों की डिजाइन में क्रांति करी। जेडएनएस सीडीएस सीडीएसई अने एचजी टी समूह बार ने सोलना उदाहरणों से, बराबर। एना पछी एक छेलो पेरेग्राफ खास वाँचो, ए शीखू रसप्रद छे के संक्रांति धातु ऑक्साइडना विद्युतीय गुणधर्म नोंधपात्र तफात दर्शावे। हवे आ नीचे अंडरलाइन, टीआईओ ने सीआरओ टू ने आरईओ थ्री धातुनी जेम वर्ते, धातुनी जेम वर्ते, एमां आरईओ थ्री अंडरलाइन वाहकता अने देखावामां धातवीय कॉपर जेवो छे, याद रखजो। बीजा केटलाक ऑक्साइड जेम के VO, VO2, VO3 અને TiO3 તાપમાન પર આધારિત અને ધાતવીય અથવા અવાહકતાના ગુણધર્મ દર્શાવે, બરાબર। તો એને આપણે યાદ રાખી શકાય, ચુંબકીય ગુણધર્મ વિશે આપણને ખબર છે, બરાબર, કે ચુંબકીય ગુણધર્મ જે છે એને આપણે ચુંબકીય ચાક માત્ર આપણે આવી ગઈ હતી એટલે એના વિશે આપણને ખ્યાલ છે। એક વસ્તુ યાદ રાખજો અને અંડરલાઇન કરવાની છે, તેનો એકમ, તેનો એકમ આપણને કહી શકાય બોહર મેગ્નેટ છે, બરાબર। તે કોના બરાબર હોય, તે કે 9.27 × 10⁻², બરાબર એના બરાબર અંડરલાઇન કરી દીજો। અહીંયા પાંચ વિભાગોમાં ચુંબકીય ગુણધર્મને વહેંચવામાં આવે, અનુચુંબકીય, પ્રતિચુંબકીય, લોહચુંબકીય અને પ્રતિલોહચુંબકીય અને ફેરી મેગ્નેટિક, બરાબર। અનુચુંબકીય, હવે આપણે ચુંબકીય ગુણધર્મ તરફ જઈએ, અનુચુંબકત્વ, અનુચુંબકત્વ છે। અનુચુંબકીય પદાર્થો ચુંબકીય ક્ષેત્રને નિર્ભર રીતે આકર્ષે છે, તેઓ ચુંબકીય ક્ષેત્રમાં એક સરખી દિશામાં ચુંબકીય બને છે, તેઓ ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં તેનું ચુંબકત્વ ગુમાવે છે, બરાબર। અનુચુંબકત્વ એક અથવા વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે હોય જે ચુંબકીય ક્ષેત્રમાં આકર્ષે। આ લોકો એક પ્રકારના ચુંબક નથી હોતા, ચુંબક નજીક લાવો તો એમાં આકર્ષણ થોડું ઘણું જોવા મળે, એટલે અનુચુંબકત્વનો ગુણધર્મ કોનો, કયા કયા પદાર્થો દર્શાવે, ઓ ટુ સી, આના ઉદાહરણો ખાસ યાદ રાખજો, આ બધા જ એમસીક્યુ છે, ઓ ટુ સી યુ પ્લસ ટુ એફ ઈ પ્લસ થ્રી સી આર પ્લસ થ્રી। પ્રતિચુંબક, એ લોકો ચુંબકીય ક્ષેત્રમાં ખૂબ નિર્ભર રીતે આકર્ષાય, એચ ટુ ઓ છે એને સી એલ ને સી સિક્સ એ સિક્સ બેન્ઝીન, એ લોકો પ્રતિચુંબકત્વ ગુણધર્મ દર્શાવે, બરાબર। તો આ એવા પદાર્થો છે જેમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય અથવા એક પણ ઇલેક્ટ્રોન અયુગ્મિત ન હોય, ઓકે।
इलेक्ट्रॉन युग्मन तेमनी चुंबकीय चाक मात्रा ने रद्द कर दिए छे अने तेओ तेमनी चुंबकीय गुणधर्म गुमावे छे। लोह चुंबक तो शुं कही शकाय, लोह चुंबक। आने जरा याद रखो, आना उदाहरणों आयन, कोबाल्ट, निकल, गैडोलियम, सीआरओ2 वगैरह चुंबकना क्षेत्र में आकर्षाय। आ लोग में है नाना नाना चुंबकीय डोमेन कहवा डोमेन। आ डोमेन जो है एवं मानवा में कि आ रीते अस्त व्यस्त हो चुंबकीय चाक मात्र आए इतने आ डोमेन एक दिशा में थी जाए पची आ लोग आज दिशा में रे नष्ट थाय नही बराबर है तो एने आपणे डोमेन कहेवामां आवे छे। ज्यां बराबर तो त्यां तमने नीचे आपी दीधेलू छे जोई शको छो। ओके, प्रतिलोह चुंबक तो प्रतिलोह चुंबक MnO जेवा पदार्थो जे छे आ बधाना उदाहरण खास याद राखवाना छे बस बराबर। ए लोको डोमेननी रचना करे परंतु एनी डोमेन एकबीजानी आवी रीते आम आ बी नंबरमां जो एक सीधी लेखा बीजी आडी बे ऊंधी सीधी आ ऊंधी सीधी ऊंधी एटले आनुं टोटल चुंबक तो छेले सरवारे नष्ट थी जाए। फेरी मैग्नेटिक आ याद रखो, जयरे पदार्थ में असमान संख्या में डोमेन चुंबकीय चाक मात्रा समांतर ने बिसमांतर दिशा में अभिविन्यास करे त्यारे फेरी मैग्नेटिज्म अवलोकित करे। फेरो मैग्नेटिक पदार्थ की सरखामणी चुंबकीय क्षेत्र निर्भर रीते आकर्षित थे। उदाहरणों खास याद रख बराबर, आ पदार्थों ने गरम करता फेरी मैग्नेटिज्म गुमावे। तो आ रीते आपणे चेप्टर 1 आ बधा ज थीअरी आपणे छेल्ले सुधीनी भणी गया। जीनीटनी अंदर पाछळनी थीअरी राखशुं अने एमांथी MCQ पूछाय एवी आपणे आशा राखशुं। ओके, थैंक यू।